नमस्ते विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित चैप्टर नंबर आठ राशिओनी तुलना। पहले आपणे घन अने घनमूळ चैप्टर पूर्ण करीए। आजे आपणे नवा चैप्टर थी शुरुआत करीशुं, राशिओनी तुलना। तो राशिओनी तुलना चैप्टर त्रण भागमां वेचायेलू छे। पहला भागमां आवशे गुणोत्तर। विद्यार्थी मित्रों, पहला आपणे गुणोत्तर विषय भणता पहेला राशिओ एटले शुं तेनी माहिती मेळवीए। तो राशिओ एटले अलग अलग जे वजन, समय, झड़प, पछी हाइट, ऊंचाई वगैरह दर्शावेली होय तो ते बधी एक जातनी राशिओ कहेवाय। वजन छे, अंतर छे, ऊंचाई छे, समय छे, तो आ बधी राशिओ विशे आपणे आ चेप्टरमां अभ्यास करीशुं। हवे आपणे जोईए गुणोत्तर एटले शुं। तो गुणोत्तर एटले एक संख्या। બીજી સંખ્યા કરતા કેટલા ગણી અથવા કેટલામાં ભાગની છે, ગુણોત્તર એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય છે। એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી અથવા કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય છે। આનું ઉદાહરણ લઈ, બે અને દસ આ એક સંખ્યા ને આ બીજી સંખ્યા, તો બે કરતા દસ એ પાંચ ગણા થાય। બે ગુણ્યા પાંચ એટલે દસ, એટલે બે કરતા આ કેટલા થાય, પાંચ ગણા થાય। તો જે આ ગુણોત્તર છે બે ના છેદમાં દસ, એટલે એક ના છેદમાં પાંચ, આનો છેદ ઉડે, એટલે કે બે દસ કરતા એક ના છેદમાં પાંચ માં ભાગ નહીં થાય। દસ એ બે કરતા પાંચ ગણી થાય, બે કરતા દસ એ પાંચ ગણી વધારે થઈ। હવે દસ કરતા બે કેટલી નાની થાય, તો કે પાંચ માં ભાગ નહીં, દસ મો પાંચમો ભાગ કરીએ એટલે આપણને બે મળે। તો આ જે આપણને મળે છે એને આપણે ગુણોત્તર તરીકે ઓળખીશું। હજી એક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો ત્રણ અને પંદર લઈએ, તો ત્રણ કરતા પંદર કેટલા ગણા વધારે છે, તો ત્રણ કરતા પંદર, ત્રણ ગુણ્યા પાંચ એટલે આવે પંદર, તો ત્રણ કરતા પંદર એ પાંચ ગણા વધારે થાય। હવે આપણે એમ કેવું હોય, પંદર કરતા ત્રણ એ કેટલામાં ભાગના છે, તો પંદર નો આપણે પાંચમો ભાગ કરીએ તો આપણને ત્રણ મળે। પંદર નો પાંચમો ભાગ એ ત્રણ મળે। તો આ જે આપણે દર્શાવીએ છીએ એકબીજાના છેદમાં ભાગાકારમાં જે સંખ્યા બે સંખ્યાને દર્શાવીએ એને ગુણોત્તર કહેવાય। એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે, કે ત્રણ કરતા પંદર એ પાંચ ગણા છે। હવે પંદર કરતા ત્રણ એ કેટલામાં ભાગના છે, તો કે પંદર ના પાંચમો ભાગ કરીએ એટલે ત્રણ મળે, તો કેટલામાં ભાગના છે, તો આ જે સંખ્યા દર્શાવે છે કેટલા ગણી અથવા કેટલામાં ભાગની તેને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ તો ગુણોત્તરને દર્શાવવા માટે બંને માંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં। આ આઠ પોઈન્ટ સ્વાધ્યાય એક ની થિયરી છે ગુણોત્તર દર્શાવવા માટે। બંને માંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં।
એટલે કોઈ પણ બે માપ દર્શાવેલા છે, અહીંયા મેં બે સંખ્યા દર્શાવેલી હતી 3 અને 15. હવે કોઈ બે માપ લઈએ તો 3 કલાક ને 12 કલાક, આવા કોઈ પણ બે માપ દર્શાવેલા હોય અથવા અંતરનું કોઈ માપ દર્શાવેલું હોય, 5 ફૂટ, 10 ફૂટ, આવા બે માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં, તો જ આપણે ગુણોત્તર દર્શાવી શકીએ. તો આ નોઝેમ કહે છે કે કોઈ પણ માપ બે માંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. આગળ વધીએ તો ગુણોત્તરને દર્શાવવા માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તરને દર્શાવવા માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. ગુણોત્તરને દર્શાવવા માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. તો આજે પાછળ આપણે દર્શાવીએ છીએ 3 કલાક 12 કલાક, તો આને આ સંખ્યાનો એકમ કહેવાય. અહીંયા 5 ફૂટ, અહીંયા 10 ફૂટ, તો આ પાછળ જે આવે છે એને આપણે એકમ તરીકે ઓળખીશું. તો આ એકમ છે અહીંયા સમાન હોવા જોઈએ. 3 કલાક અને 5 ફૂટ નો ગુણોત્તર આપણે લઈ શકીએ નહીં, 12 કલાક ને 10 ફૂટ નો ગુણોત્તર લેવો હોય તો આ લઈ શકીએ નહીં. એટલે કે ગુણોત્તર માટે બે ને માપના એકમ સમાન હોવા જોઈએ, એટલે કે બે માપના એકમ સમાન હોવા જોઈએ. 5 ફૂટ અને 10 ફૂટ નો ગુણોત્તર લઈ શકાય, કારણ કે બે ના એકમ ફૂટ અને ફૂટ સરખા છે. 3 અને 12 કલાક નો એકમ, બે માં એકમ કલાક છે, તો 3 અને 12 નો આપણે ગુણોત્તર લઈ શકીએ. એટલે કે જે બે માપ આપેલા હોય છે એના પાછળના એકમ હંમેશા સમાન હોવા જોઈએ. ત્યારબાદ આગળ વધીએ તો ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવાય છે. ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવાય છે. એટલે ગુણોત્તર દર્શાવવા માટે આપણે એનું નાનામાં નાનું રૂપ, અતિ સંક્ષિપ્ત એટલે નાનામાં નાનું એટલે આ બે નો ધારો કે આપણે ગુણોત્તર લઈએ તો 5 ના છેદમાં 10, તો આને ગુણોત્તરમાં હજી જો આના છેદ ઉડે છે એટલે 5 2 10, 1 ના છેદમાં 2. તો ગુણોત્તરમાં આવી રીતના સૌથી નાનામાં નાનું રૂપ આપણે દર્શાવવાનું, અતિ સંક્ષિપ્ત રૂપ એટલે નાનામાં નાનું. 5 ના છેદમાં 10 આપણે ગુણોત્તરમાં દર્શાવીએ તો ચાલે નહીં, છેદ ઉડે છે એટલે 5 2 10 આપણે છેદ ઉડાડવાનું. એટલે કે જે નાનામાં નાનું રૂપ થાય એનું જેટલી વાર છેદ ઉડે એટલી વાર ઉડાડવાનું અને નાનામાં નાના રૂપમાં આપણે લઈ આવવાનું. ત્યારબાદ છે ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. હવે ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. આપણે ગુણોત્તર દર્શાવીએ 3 અને 12 નો, 3 કલાક અને 12 કલાક, અહીંયા છેદ ઉગશે 3 4 12, આમ લખી શકું 1 ના છેદમાં 4. ને આ જે કલાક કલાક છે તે પણ ઉડી જાય એકબીજા સાથે, બંનેના એકમ સરખા જ હોય તો જ આપણે ગુણોત્તર લઈ શકીએ. આની પહેલા જોયું કે બંનેના એકમ સરખા હોય તો જ આપણે ગુણોત્તર લઈ શકીએ. હવે એને ગુણોત્તર એટલે કે ભાગાકારના સ્વરૂપમાં દર્શાવીએ તો બંનેના એકમ પણ ઉડી જાય, એટલે અહીંયા માત્ર સંખ્યા જ આવે, ગુણોત્તરમાં પાછળ એકમ આવતો
એટલે કે ગુણોત્તર ને કોઈ એકમ હોતો નથી। ત્યારબાદ ગુણોત્તર શોધતી વખતે પહેલી સંખ્યા હોય તેને અંશમાં અને બીજી સંખ્યા હોય તેને છેદમાં લખવામાં આવે છે। ગુણોત્તર શોધતી વખતે પહેલી સંખ્યાને અંશમાં અને બીજી સંખ્યાને છેદમાં લખવામાં આવે છે। ગુણોત્તરમાં કોઈ વિધાન ગાણિતિક વિધાન આપેલું હોય કે 10 કલાક આપેલી છે અને 20 કલાક આપેલી છે તો બંનેનો ગુણોત્તર શોધો। તો પેલા 10 કલાક આવ્યું તો 10 કલાકને અંશમાં દર્શાવવાનું, ત્યારબાદ 20 કલાક આવ્યું વિધાનમાં તો 20 કલાકને છેદમાં લખવાનું। એટલે વારા ફરતી જે ક્રમમાં આવે તો એમાં જે પહેલું માપ હોય એને અંશમાં લખવાનું ને બીજું માપ હોય એને છેદમાં। પહેલું માપ હંમેશા અંશમાં આવે, બીજું માપ હંમેશા છેદમાં આવે, એ વિધાન દર્શાવેલું હોય એમાં। ત્યારબાદ છે ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે તેને 100 વડે ગુણવામાં આવે છે। ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે તેને 100 વડે ગુણવામાં આવે છે। એટલે કે ગુણોત્તર કોઈ દર્શાવેલો હોય આવી રીતનો ગુણોત્તર હોય 1/2 નો ગુણોત્તર લઈ, હવે એને આપણે ટકાવારીમાં દર્શાવેલો છે દર્શાવવો હોય કે 1/2 એટલે કેટલી ટકાવારી થાય તો આને 100 વડે ગુણવાનું। 2 વડે આનો ભાગ આલે તો 2, 5, 10 ના 0 એમ કેટલું થયું 50%। 1/2 ને ટકાવારીમાં દર્શાવીએ એટલે 50% મળે। તો આવી રીતના આપણે ગુણોત્તરને ટકાવારીમાં જ્યારે દર્શાવવાનું થાય તો 100 વડે આખા ગુણોત્તરને ગુણવાનું। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 ની આ આખી થિયરીને વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખી લો અને આને વ્યવસ્થિત રીતે યાદ રાખી લો, ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય 8.1।
હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.1 તરફ જઈએ. જે વિદ્યાર્થીને બાકી રહી ગયું હોય તે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. સ્વાધ્યાય 8.1 તરફ જઈએ આપણે. તો પેલો દાખલો આપેલો છે, સાયકલ ની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટર ની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. સ્વાધ્યાય 8.1 પેલો ક્વેશ્ચન આપેલો છે, ગુણોત્તર શોધો. પેલી રકમ સાયકલ ની ઝડપ કેટલી આપેલી છે? 15 કિમી પ્રતિ કલાક. 15 કિમી પ્રતિ કલાક. આજે આડી લીટી દર્શાવેલી છે અને પ્રતિ તરીકે વચાય છે. અને સ્કૂટર ની ઝડપ 30 કિમી પ્રતિ કલાક. આન્સર લખીએ તો આનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો સાયકલ ની ઝડપ રકમ આપેલી છે, એમાં સાયકલ ની ઝડપ 15 કિમી ની ઝડપ નો ગુણોત્તર. હવે આ ગુણોત્તર શોધતા પહેલા આગલી જે થિયરી સ્વાધ્યાય 8.1 ની છે એને યાદ કરી લઈએ. તો તેમાં હતું, કોઈ બંને માપના એકમો સમાન હોવા જોઈએ. તો અહીંયા આનું 15 કિમી પ્રતિ કલાક, 30 કિમી પ્રતિ કલાક, એટલે કિમી પ્રતિ કલાક, કિમી પ્રતિ કલાક બંનેના એકમો સમાન આપેલા છે. ત્યારબાદ થિયરીમાં હતું કે ગાણિતિક વિધાનમાં જે પહેલું આવે પહેલું માપને અંશમાં, એટલે કે આને અંશમાં લખવાનો થશે, અને બીજું માપ આવે એને છેદમાં. એટલે પહેલું માપ છે 15 કિમી પ્રતિ કલાક, એને અંશમાં લખીએ ને નીચે 30 કિમી પ્રતિ કલાક એને છેદમાં લખીએ. હવે છેદ ઉડાડીએ તો 15 એકુ 15, 15 દુ 30, ને આ કિમી પ્રતિ કલાક, કિમી પ્રતિ કલાક એકમ સમાન હોવાથી આ પણ ઉડી જાય આખો. એકના છેદમાં બે, આ એકમ ઉડી જવાતો હોવાથી ગુણોત્તર ને એકમ હોતો નથી, કારણ કે આ એકમ અંશ અને છેદમાં સમાન હોવાથી એકબીજા ઉડી જાય. તો આપણને સાયકલ ની ઝડપ અને સ્કૂટર ની ઝડપ નો ગુણોત્તર કેટલો મળ્યો? 1/2. ગુણોત્તર હોવાથી અને 1:2 સ્વરૂપમાં દર્શાવવાનો. આ બે ટપકા જેવી નિશાની છે અને જેમ તરીકે વચાય છે. તો ગુણોત્તર સાયકલ ની ઝડપ અને સ્કૂટર ની ઝડપ નો ગુણોત્તર 1:2. ત્યારબાદ દાખલા નંબર 2 ઉપર જઈએ. તો દાખલા નંબર 2 માં 5 મીટર અને 10 કિમી આપેલું છે.
विद्यार्थी मित्रों स्वाध्याय 8.1 ની થિયરી ને યાદ કરીએ તો બંને માપના એકમ અલગ અલગ છે। તો પહેલા સૌપ્રથમ આપણે બંને માપના એકમો સરખા કરવા પડે। બંને વિગતોના એકમો સરખા નથી। બંને વિગતોના एकमो सरखा नथी। माटे शुं करवुं जोईए तो पहला तो बंने ना एकमो सरखा करवा पड़शे। तो अहींया किलोमीटर छे ने अहींया मीटर छे। का तो बेने मीटर में फेरवी नाखवाना, का बेने किलोमीटर में। आपणे आ मापने किलोमीटर में फेरवीए तो एक किलोमीटर एटले 1000 मीटर थाय। હવે અહીંયા 10 કિમી આપેલું છે તો આને મીટરમાં આપણે ફેરવીએ। 10 કિમી ને મીટરમાં ફેરવીએ। 1 કિમી બરાબર 1000 મીટર। 10 કિમી બરાબર 10 ગુણ્યા 1000 મીટર એટલે આવશે 10000 મીટર। હવે બંનેનો ગુણોત્તર શોધીએ તો 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર ફરી પાછી સ્વાધ્યાય 8.1 ની થિયરી યાદ કરીએ તો પેલું માપ હોય અંશમાં આવે, બીજું માપ હોય છેદમાં આવે। તો 5 મીટર છે એને આપણે અંશમાં લખીએ 5 મીટર, ને બીજું માપ છે 10 કિમી। 10 કિમી બરાબર કેટલા? 10000 મીટર। તો એને પાછું છેદમાં લખીએ તો બંનેના માપ સમાન છે અહીંયા 5 મીટર અને 10 મીટર એટલે હવે આનો ગુણોત્તર આપણે શોધી શકીએ એટલે ગુણોત્તરમાં દર્શાવી શકીએ। હવે 5 એકુ 5, 5 2 10 ને આ 3 મીંડા તો અહીંયા આવશે 1 ના છેદમાં 2000 ને આ મીટર મીટર એકમ સરખા હોવાથી એ પણ ઉડી જાય બંનેના એટલે ગુણોત્તર બરાબર 1 ના છેદમાં 2000 આપણો જવાબ થશે। હવે આને ગુણોત્તર હોવાથી જેમ સ્વરૂપમાં લખીએ તો 1:2000 તો 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર કેટલો થાય? 1:2000। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.1 ના પહેલાનો પહેલો અને બીજો દાખલો વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખી લો।
विद्यार्थी मित्रों हवे दाखला नंबर 3 ऊपर जाइए। दाखला नंबर 3 में 50 पैसा अने 5 रुपया आपेला छे। पचास पैसा अने 5 रुपया। हवे अहींया विद्यार्थी मित्रों स्वाध्याय 8 पॉइंट 1 नी थियरी फरी पाछी याद करिए तो पैसा अने रुपया बन्ने एकम अलग अलग छे तो बन्ने ने पहला आपणे समान करवा पड़शे। जवाब लखीए आंसर बराबर बन्ने विगतो ना एकमो समान नथी एटले के सरखा बन्ने विगतो ना एकमो सरखा नथी। તો અહીંયા પૈસા છે અને અહીંયા રૂપિયા છે તો આને આપણે પૈસામાં ફેરવવા હોય તો 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 5 રૂપિયા બરાબર કેટલા થાય 500 પૈસા। बन्ने ना एकम समान थई गया अहीं पैसा आवी गया अहीं पैसा आवी गया तो हवे आने गुणोत्तर स्वरूपे दर्शावी शकीए तो 50 पैसा अने 5 रूपियानो गुणोत्तर। पचास पैसा अने 5 रूपियानो गुणोत्तर तो दिए તો અંશમાં પેલા પેલું માપ આવે 50 પૈસા। આ પેલું માપ છે અને અંશમાં લખી આપણે થિયરીમાં જોયું તેમ ને 5 રૂપિયા છે અને છેદમાં તો 5 રૂપિયા બરાબર આપણને 500 પૈસા મળ્યા છે તો છેદમાં આવશે 500 પૈસા। હવે બંનેનો છેદ ઉડાડીએ તો 0 0 જશે ને 5 એકુ 5 5 10 50 તો 1 ના છેદમાં 10। અહીંયા એકમો સમાન હોવાથી એકબીજા ઉડી જાય પૈસા અને પૈસા। હવે 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર કેટલો આવ્યો 1 ના છેદમાં 10। હવે ગુણોત્તરને આપણે જેમ સ્વરૂપમાં દર્શાવીએ તો 1 જેમ 10 આપણો આ 5 રૂપિયા એટલે 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર થશે। તો દાખલા નંબર 3 ને તમારી ફેરબુકમાં લખી લો। વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના નવું ચેપ્ટર ચાલુ કર્યું તો પેલા આપણે થિયરી જોઈ રાશિઓની તુલનાની સ્વાધ્યાય 8.1 ની થિયરી જોઈ તેમાં ગુણોત્તર એટલે શું પછી ગુણોત્તર માટેની કેટલીક શરતો આપી હતી એના એકમો સરખા હોવા જોઈએ પછી પહેલું માપ અંશમાં આવે બીજું માપ છેદમાં આવે તો આ વિવિધ આપણે ગુણોત્તરો જોયા। તો સ્વાધ્યાય 8.1 નું ક્વેશ્ચન નંબર 2 આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં
જોઈશું. જય હિન્દ, જય ભારત.